ભાથીજી મહારાજ મંદિરના મહંત અને તેના કાકા સંજય રાઠોડ પાસે ઝેર ઉતરાવવાની વિધિ માટે લઈ ગયા હતા જ્યાં ઈલાજ કરવાના બદલે અંદાજિત બે કલાક સુધી સારવાર વગર બાળકે તરફડિયા માર્યા બાદમાં ઢળી પડ્યો હતો જે બાદ તેને હોસ્પિટલમાં લઈ જવામાં આવતા હાજર તબીબે તેને મૃત જાહેર કર્યો હતો જો કે તરુણના મૃતદેહ અંગે પિતા અને તેના કાકાએ તબીબ સાથે ઝઘડો કર્યો હતો અને પોસ્ટમોર્ટમ નહીં કરવા અને સીધા ઘરે લઈ આવવા દફન વિધિ કરાવી દીધી હતી મંદિરમાં વિધિ માટે બેસાડી રાખેલા મૃતક અરુણનો વિડીયો વાયરલ થવા સાથે સરકારી દવાખાના મહિલા તબીબની માહિતીના આધારે આમોદ પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ વિજય દાનાભાઈએ મૃતકના ઘરે જઈને તપાસ કરતા સમગ્ર હકીકત બહાર આવી હતી અને સમગ્ર મામલે આમોદ પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો આ અંગે ડીવાય એસ પી ચૌધરી શું કહી રહ્યા છે તે સાંભળો આમોદ પોલીસ સ્ટેશનના ભીમપુરા ગામમાં તારીખ બે નવ ચોવીસના રોજ એક બનાવ બનેલો હતો જેમાં ગામના તરુણ અરુણભાઈ કાંતિભાઈ રાઠોડ ઉંમર અગિયાર કે જેઓ તેમના ઘર રાત્રિના સમયે લગભગ સાડા દસ વાગ્યાની આસપાસ તેમના ઘરના વાડાની પાછળના ભાગે બાથરૂમ કરવા માટે ગયેલા હતા એ દરમિયાન કોઈ ઝેરી જાનવર એમને કડેલ હતું જેની જાણેના પિતા તથા ઘરના સભ્યોને થતાં એમના પિતા તેમને લઈ અને ગામમાં જે ભાતીજી મહારાજનું મંદિર છે ત્યાં લઈ ગયેલા હતા અને ત્યાં એમના જે બુવા તરીકે તેમના સગાભાઈ સંજયભાઈ રાઠોડ હતા જેઓ બંને તેમને ઝેરી જાનવર હોય એની ઝેર ઉતારવાની તાંત્રિક વિધિ કરેલી હતી ત્યારબાદ ઘણો બધો ત્યાં ઘણો સમય ત્યાં વીતી જતા સીએચસી દવાખાને લાવતા ત્યાં ડૉક્ટરશ્રી એને મરણ જાહેર કરેલા હતા આ બાબતે આમોદ પોલીસ સ્ટેશનના હેડ અનામ હેડ કોન્સ્ટેબલ વિજયભાઈ દાનાભાઈ નાભાઈ આ બાબતે તેમના પિતા તથા ભુવા તરીકે એમના જે કાકા છે તેઓએ આ જે તરુણ છે એને સમયસર દવાખાને લઈ જવો જોઈએ કારણ કે ઝેરી જાનવર કરોડાથી એને જો તાત્કાલિક દવાખાને ના લઈ જાય તો મૃત્યુ થવાની સંભાવના છે એવી તેમને જાણકારી હોવા છતો તેઓ ઝેર ઉતારવા માટે પાતીજી મહારાજના મંદિરે લઈ ગયેલા હતા આમ તેમને તેથી તેઓએ આ ગુનાના કામે ભારતીય સંહિતાની કલમ એકસો પાંચ અને ત્રણ પ્યા મુજબ ત્રણ પાંચ મુજબ ગુનો રજિસ્ટર કરાવેલ છે અને આના ગુનાની તપાસ પોલીસ સબ ઇન્સ્પેક્ટર આર્ય અસવાલનાઓ હાલમાં ચલાવી રહેલ છે આરોપીની ધરપકડ કરવામાં આવી છે આ ગુનાના કામે જે સંડોવાયેલ જે તોમતદાર છે બંનેની ધરપકડ કરવામાં આવશે હાલમાં તો જે આ જે બાળક છે એની જે ડેડ બોડી છે એની દફનવિધિ કરેલો હોય તે આમોદના એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ છે એમના રૂબરૂ ડેડ બોડીને બહાર કરી અને એમનું પીએમ કરવાની કાર્યવાહી પણ હાલમાં ચાલી રહેલ છે આ કેસમાં પોલીસ જાતે ફરિયાદી બની હતી હેડ કોન્સ્ટેબલ વિજયભાઈએ આ ફરિયાદ આપતા અંધશ્રદ્ધામાં પુત્રનું મોત નિપજવાનું જાણવા હોવા છતાં તાંત્રિક વિધિ કરનાર પિતા અને ભુવા સામે બીએનએસની કલમ એકસો પાંચ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને માસુમના અંધશ્રદ્ધામાં મોત મામલે પિતા કાંતિ ચુનીલાલ રાઠોડ અને ભુવા તરીકે ઓળખાતા કાકા સંજય રાઠોડની ધરપકડ કરી લેવામાં આવી છે પોલીસે આમોદ મામલતદાર વિનોદચંદ્ર જરીવાલાની હાજરીમાં દફન કરેલા સ્થળેથી કબરમાંથી અરુણનો મૃતદેહ બહાર કાઢી અને તેને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યો છે રાજ્યમાં અંધશ્રદ્ધા નિર્મૂલનનો કાયદો લાગુ થાય તે પહેલાં જ ભરૂચમાં આ પ્રકારની ઘટના સામે આવતા ભરૂચ પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી છે